પૂજ્ય શ્રી મોટાના સ્વજનો ડોક્ટર શ્રી રમેશભાઈ ભટ્ટના નામથી પરિચિત છે. તેઓ પૂજ્ય શ્રી મોટાના સંપર્કમાં આવ્યા બાદ પોતાના જીવનના વિકાસ અર્થે પૂજ્યશ્રીના રંગે રંગાઈ ગયા. પૂજ્યશ્રી મોટાની સાથે રહીને જીવનમાં ઘણું ઘણું મેળવ્યું. કોલેજના પ્રાધ્યાપકની જવાબદારીમાંથી તેમણે પોતાની જાતને મુક્ત કરી ને પૂજ્યશ્રી મોટાના સાહિત્યના અભ્યાસમાં ઓતપ્રોત કરી દીધી. તેઓ આ જીવન ઉત્તમ વક્તા અને લેખક હતા. પૂજ્યશ્રી મોટાને સમાજના લોકો સમજી શકે તે માટે તેઓએ અનેક પ્રવચનો કર્યા છે અને પુસ્તકો પણ લખ્યા છે. પૂજ્યશ્રી મોટાના સાક્ષાત્કાર દિનની ઉજવણી તથા જન્મદિનની ઉજવણી ઉત્સવ તરીકે ઉજવાય છે. શ્રી રમેશભાઈ આ દિવસે એકત્ર થયેલા સ્વજનોને પૂજ્યશ્રી મોટાની જીવનોપયોગી વાતો સરળ વાણીમાં સમજાવતા પૂજ્ય ઝીણા કાકાની સૂચનાથી આ પ્રવચનો સુરતના ડોક્ટર મનસુખભાઈ પટેલે ઓડિયો કસેટ સ્વરૂપે રેકોર્ડ કર્યા હતા. તેમાંના કેટલાક પ્રવચનોના સંગ્રહની MP3 CD પૂજ્યશ્રી મોટાના 75મા સાક્ષાત્કાર દિનની ઉજવણી રામનવમી સમૂહ અમૃત મહોત્સવ નિમિત્તે સમાજને અર્પણ કરતા આનંદ અનુભવીએ છીએ. હરિ ઓમ. નરસિંહ મહેતાનું સુંદર પદ રવિવારની પ્રાર્થના શરૂ થાય તે પહેલાં અરિયો આશ્રમમાં વર્ષોથી મૂકવામાં આવે છે. એમાં એ આવે છે કે નાનું સરખું ગોકુળિયું મારે વૈકુંઠે, અરે મારા વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે. આ નાનું સરખું ગોકુળિયું કયા વિઠ્ઠલે વૈકુંઠ કર્યું છે? નરસિંહ મહેતાના ગીતમાં જે વિઠ્ઠલ હશે એ બરાબર, પરંતુ આપણું નાનું સરખું હૃદય એ આપણું ગોકુળ છે, અને એ ગોકુળને મોટાના સ્મરણથી એણે એને વૈકુંઠ કરી દીધું છે. જેટલો જેટલો સમય એ હૃદયમાં સ્મરણ જાગે છે એટલો સમય એ નાનકડું સરખું આપણું હૃદય, આપણું ગોકુળ એ વૈકુંઠ બને છે. ગોકુળનો ખાસ અર્થ છે એટલે હું આ વાત બેસાડું છું. બંધ બેસતો અર્થ નથી ખેંચતો. ગોકુળ એટલે, ગો એટલે ઇન્દ્રિય, જ્યાં ઇન્દ્રિયના બધા કુળો ભેગા થઈને આપણને રાગ દ્વેષ અને મોહની અંદર ખેંચી જતા હોય, એમાં વિઠ્ઠલજી પધારે એની યાદ આવે એટલે એ બધી જ વસ્તુઓ શાંત પડી જાય, અને શાંત પડે એટલે એ જ ગોકુળ એ વૈકુંઠ બની જાય. પરંતુ આપણે આપણા આ વિઠ્ઠલને ક્યાંથી સ્પર્શીશું, એની ઝાંખી કઈ નજરથી કરીશું એ સહેલું કામ નથી. એ જ પદમાં એવું આવે છે કે સુંદર પંક્તિ છે એ ભૂલી ગયો હું, ખટદર્શનમાં ખોળ્યો ન લાદે પૂર્ણ બ્રહ્મ અવિનાશી રે. એ પૂર્ણ બ્રહ્મ એ અવિનાશી રૂપ, એ ખટદર્શન એટલે 6 પ્રકારના દર્શનો છે, એમાં એ જડે એવો નથી, વિદવત્તાથી કે બુદ્ધિથી એ પામી શકાય તેવો નથી. એને તો કોણ બાંધી શકે? જેને સમજવા માટે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, ફિલોસોફી કોઈ કામની નથી, શાસ્ત્રોના વાંચનો કોઈ જ કામના નથી, એને માત્ર પ્રેમના તંતમાં સંત બાંધે. એ પ્રેમના તંતની અંદર એ સંત બાંધી અને આપણને એનો અનુભવ કરાવે છે. 1942 સાલમાં મોટાએ એક પત્ર લખેલો, અને એ પત્ર
જીવન સંદેશમાં છપાયો છે એનું મથાળું છે પૂર્ણ પુરુષ. 42 સાલ ના પૂર્ણ પુરુષના એ અનુભવની વાણી પછી તો આજે આટલા બધા વર્ષો પસાર થઈ ગયા છે. મેં પોતે એ લેખ વાંચ્યો, મને બિલકુલ સમજણ નહોતી પડી. મેં ગઈકાલે કહ્યું હતું તેમ મારા ડૉક્ટર શરદ દેસાઈએ પરમ દિવસે કોલ કરીને મને કીધું કે આ પૂર્ણ પુરુષને વિશે તમે આ 1200-1300 માણસો પાસે વાત કરવાના છો, કેવી રીતે સમજાશે? મેં કહ્યું તો મને ખબર નથી. તો મને કે હવે ગરબા ગપ્પા મારવાના ઉપર પૂર્ણ વિરામ મૂકીને જ આવજો, ફરી કોઈ તો બોલશો નહીં. ગયા મિત્ર છે તો પ્રેમથી વાત કરે છે. મેં કીધું એમને કે સાહેબ, બુદ્ધિની જો વાત કરીશું તો કદાચ કોઈને નહીં સમજાય, પણ જે વિઠ્ઠલે આ ગોકુળને વૈકુંઠ કર્યું છે ત્યાંથી જો એ બોલશે તો બધાના હૃદયને એ વૈકુંઠ બનાવીને એને જરૂર એના પૂર્ણ રૂપના કોઈક અંશની ઝાંખી કરાવશે એવી મને શ્રદ્ધા છે. એથી આ વિષય પર હું વાત કરવા માટે એક સાહસ થઈ ગયું છે. 1969માં નડિયાદના મૌન રૂમની અંદર મને બીજી વખત બેસવાનું મળ્યું હતું 14 દિવસ માટે. એક સાંજે મોટાનીનો સંદેશો આવ્યો કે આવતીકાલે સવારે 4:30 વાગે તમારે બહાર આવવાનું છે, કેમ કે આશ્રમમાં વિમલાતાઈ ઠકાર અને કિશનસિંહ ચાવડા જ્ઞાનેશ્વરની ઓવીઓ, ગીતા ઉપરની જ્ઞાનેશ્વરી ગીતા પરની ઓવીઓ, એના ઉપરનું ભાષ્ય વાંચવા માટે આવવાના છે. તમે બેઠાઓ અને સાંભળો તો કદાચ તમને સમજણ પડે. 2 દિવસ જ મૌનના ગયા હતા. હું સવારે જ્યારે બહાર આવી અને મોટાએ કીધું કંઈ બેસી જાઉં, હું બેસી ગયો હતો. હમણાં જે નટુભાઈએ કીધું ને એવો જ એક આ અનુભવ હતો. મને કે બેસી જાઓ એટલે હું બેસી ગયો. હું બધો જ વખત ત્યાં બેસી રહ્યો. જે વંચાતું હતું એ પૈકીનું મને કશું જ સંભળાતું નહોતું. હું માત્ર મોટાના સામું જોયા કરતો હતો. મને એમ પણ થતું હતું કે આ મને કેમ સંભળાતું નથી, મને સમજાવવાની વાત જ ક્યારે, મને બહાર કેમ બોલાવે, આમે વિચાર ચાલતા હતા. પણ મને થયું કે મેં કહ્યું છે માટે બેસીએ, પૂરું થયું કામ. પછી કિશનસિંહ ચાવડાએ એમ કીધું કે મોટા, અમે એટલા માટે આ વાંચી સંભળાયું કે આ પુસ્તકની પ્રસ્તાવના તમે લખો. તે વખતે મોટાએ કહેલી વાત સાંભળવા જેવી છે. મોટાએ કીધું કે આ પુસ્તકની પ્રસ્તાવના મેં લખી રાખી છે. આશ્ચર્યકારક લાગે ને. અને પછી મારા સામું જોઈને મને કીધું કે જે લેખ જીવન સંદેશમાં આજે તમે કાલે વાંચેલો એની નકલ કરીને તમે અમને આપી દેજો. અને એ લેખ હતો આ પૂર્ણ પુરુષ, પૂર્ણ પુરુષનો લેખ હતો. એ જે મેં અનુલેખન કર્યું એ વખતે, વાંચવાથી જે નથી સમજાતું એ ઉતારવાથી ઝડપથી સમજાવવા માંડ્યું, એક શબ્દે શબ્દ ધીમે ધીમે. અને એ પૂરું થયા પછી મને એમ સમજાયું કે જે જ્ઞાનેશ્વરની ઓવીઓ ઉપરની વાત કિશનસિંહને એમણે લખેલી એ મને સંભળાઈ નહીં, એનું પણ એક તાત્પર્ય હતું કે એની અંદર જે કહેવાયું હતું એનો બધો સાર આ પૂર્ણ પુરુષના આર્ટિકલમાં હતો. આ એક એવી ઘટના હતી, એમાં મોટાએ આપણને પોતાના પૂર્ણતાનો જે અનુભવ છે, અહીંયા પુરુષનો અર્થ સ્ત્રીને પુરુષના અર્થમાં નથી સમજવાનું. પુરુષ એટલે પરમાત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. એ પૂર્ણ છે તો અપૂર્ણ કશું હશે ખરું? હા, અપૂર્ણ એ આપણી માન્યતામાં છે. એટલે મોટાએ સૌથી પહેલા એ વાત સમજાવી કે આપણે બધા
ચોપડીઓ વાંચીને, શાસ્ત્રો વાંચીને તૈયાર થયેલા માણસો આપણા મનની અંદર એક સમજણ, એક ખ્યાલ, એક માન્યતા એવી બાંધીને બેઠા છીએ કે આને જ સંત પુરુષ કહેવાય. એમ કે સંત પુરુષ કેવો હોય તો આપણો સમજ કેવી કે સાદો હોય, ભાજીનો રોટલો ને ભાજી જ ખાતો હોય, ગરીબોનું ને દલિતોનું જ કામ કર્યા કરતો હોય. આ એક આપણી માન્યતાઓ છે બધી, એ અધૂરી માન્યતા છે. એની પૂજા થતી હોય, લોકો એને પગે લાગ્યા કરતા હોય, લોકો એની આરતી ઉતારતા હોય, એનો જય જયકાર કરતા હોય, એની શોભાયાત્રાઓ કાઢતા, આ બધું અનેક વસ્તુ, આને આપણે કહીએ છીએ કે આ પૂર્ણ પુરુષ છે. પણ એ તદ્દન ભ્રામક ખ્યાલ છે, આ એમનો શબ્દ છે, ભ્રામક, ખોટો નહીં, આ ભ્રમણા પેદા કરનારી વસ્તુ છે, એવો છે જ નહીં. કારણ કે જો પૂર્ણનો અર્થ આપણા સમજમાં એવો હોય કે નીતિવાળો હોવો જોઈએ, એ સાચું બોલનારો હોવો જોઈએ, એ કદી ખોટું કરે જ નહીં એવો હોવો જોઈએ, તો એ મૂલ્યાંકન પણ અધૂરું છે. આ અપૂર્ણતાની વાત કરીએ છીએ, પૂર્ણતાની નહીં, પરંતુ જે બીજો અધૂરો ભાગ રહી જાય છે એ જ્યારે એની સાથે એના જીવનમાં જોડાય છે અને એ જીવનમાં એવી અદ્ભુત રીતે વ્યક્ત થાય છે કે આખી સમગ્રતાને એ સ્પર્શ કરે છે. એ સમગ્રતાનો અર્થ એવો નથી સમજવાનો કે જે માત્ર એને જુએ છે ને જાણે છે એ જ એની સમગ્રતા છે. ગઈકાલે વાત કરી તેમ જે પોતે આકાશ સ્વરૂપ હોવાને કારણે એ સર્વત્ર વ્યાપેલો હોવાથી એ એના અનુભવથી એ સમગ્રતાને સ્પર્શે છે, એથી એની અંદર બધા જ વિરોધી જોડકા ભેગા થઈ ગયા છે. આ એક થિયરી છે, આ સિદ્ધાંત છે, એને થોડાક પ્રસંગોથી આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ. નીતિમત્તા કોને ગણીશું, પ્રેમ કોને ગણીશું? આપણા મનમાં તો ખ્યાલ એવો છે કે પ્રેમ એટલે આપણું કયું કરે એ આપણા માટે પ્રેમ ધારણ કરે છે. એક માને એમ લાગે કે મારું બાળક મારું કયું કરે તો એને મારા માટે કેટલો પ્રેમ છે. પત્નીને એમ લાગે છે કે મારી પત્ની મારા કયામાં છે, મારા માટે બહુ પ્રેમ છે. પણ આ તો ભ્રાંતિ છે, આ પ્રેમ જ નથી. એક વ્યક્તિને, એક રાજકીય પુરુષને મોટાની પાસે આવતા હતા તો એમના પત્નીએ એમના માટે ફરિયાદ કરી ખાનગી રીતે કે અમને એક બીજા એક બહેન છે એની સાથે આડો સંબંધ છે. એટલે મોટાએ કીધું કે આડો સંબંધ એટલે શું? ના, એટલે મારા પ્રત્યે વફાદાર નથી. કે એવું તમે કેવી રીતે કહો છો? તમારે ઘેર જ જમે છે ને? હા. તમારે ત્યાં જ સુઈ રહે છે ને? હા. તો પછી? પણ કે એ બહેન ઉપર વધારે એને છે મમતા, અને જરા વધારે પડતું છે, અયોગ્ય વસ્તુ છે એમ. તમે કહી કે અમને કહેજો તમારી પાસે આવે છે તો. આ વાત બધી પત્યા પછીથી જાણેલી વાત છે, એ વખતની મને ખબર નહોતી. એ ખબર ક્યારે પડતી હતી કે જ્યારે એ સાહેબ એમની પાસે આવે ત્યારે મોટા સૌથી પહેલા એમને એમ પૂછે, જે બેન સાથે એમને આકર્ષણ હતું ને એનું નામ દઈને જ પૂછે કે બેન કેમ છે, મજામાં છે ને? કે છે તમે એમને સાચવીને રાખો છો ને? ઉલટો એને એના માટેનું આકર્ષણ વધે એવા રસ્તા કર્યા તેને. અહીંયા કોકને એમ થાય કે મોટા એ સામાજિક અનીતિને પોષે છે, આના ઘર સંસારને ઉજાળી નાખવાની વાત કરે છે. જો પૂર્ણ પુરુષની આખી બીજી બાજુ છે, નૈતિકતાના, પ્રેમના, વફાદારીના આપણા ખ્યાલો કરતા તદ્દન જુદી રીત છે. ઉપરથી એને કહે કે તમે એમને લેતા તો આવજો એકવાર, આપણે મળીશું. ગઈ કઈ મોટાને પેલા બેન ફરી પાછા ફરિયાદ કરે કે તમે એમને કઈ કહ્યું હતું? કે મેં કહ્યું હતું કે એમને એ મારી પાસે લાવે, સારું એ બે જણ એકાંતની અંદર મળે તો મન તો ગમે. ગયા અરે કે શું મોટા, તમે વાત કરો છો એકાંત? અરે કે જુઓ બેન, હું તમને એક રસ્તો બતાવું છું, ફાવે તો એક કહો કે તમે તમારા પતિને ચાહો છો કે નહીં? એટલે કે ચાહું છું, બહુ જ ચાહો છો. એટલે કે ઘણી જ ચાહું છું. તો જેને એ ગમે છે, એને જે ગમતું છે, એને ચાહવાની તમે અનુકૂળતા કરી આપો, એનું નામ તમે ચાહ્યા કહેવાઓ, બાકી ના કહેવાઓ. કે જ્યાં
જો ત્યાગ અને બલિદાનની ભૂમિકા ઉપર પ્રેમની કળી કેવી વિકસાવે છે. વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે, આ વિઠ્ઠલ વૈકુંઠ બનાવી રહ્યો છે એના હૃદયને. ચકિત થઈ ગયા મેં, મને કે મારાથી નહીં થાય. તો જેટલું વેર બાંધશો એટલા પરિણામો ગંભીર આવશે. તમે મારો પ્રયોગ કરી જુઓ. એ તમે એમને એમ જ કહો કે તમે શું કામ ખાનગીમાં એમને મળવા જાઓ, આપણે ઘેર જ મળો ને, હું બહાર જતી રહીશ, એમાં શું થઈ ગયું? કરી તો જુઓ. તમે જુઓ, મોટાએ બધી બાબતમાં આ વાત બોલતા હતા કે આલા પ્રયોગ તો કરી જુઓ, મોટાને સન્મુખ રાખીને તમારા દિલની વાત કહી તો જુઓ. કોઈ મૂંઝવણ થઈ હોય તો 20 મિનિટ હરિઓમ હરિઓમ બોલીને પોકાર પાડી તો જુઓ. પણ આપણને તો પ્રયોગ કરતા નહીં ફાવે. એક્સપેરિમેન્ટ પર અમે અહીંયા એક પ્રયોગ કર્યો હતો, એક બનાવ બનેલો ત્યારે, કે એક છુપી જગ્યા પર એક વ્યક્તિ રહી ગયેલી, એને પાછા ઘેર બોલાવવા હતા. તે પ્રયોગ કરીને 20 મિનિટ ભગવાનનું નામ હરિઓમનું બોલેલા મોટેથી, અને પરિણામે જે એ વ્યક્તિ ઘેર આવવા નહોતી માંગતી એ બિલકુલ 4 કલાક પછી એની મેળે આવી ગયેલી. પ્રાર્થના અને સ્મરણનો પ્રયોગ સંસારમાં પણ મોટા આ રીત બતાવે છે કે તમે આમ કરી તો જુઓ અને એના પરિણામો અવશ્ય. આ નીતિ અનીતિના ખ્યાલો એ સત્પુરુષને નથી હોતા. એથી જ મોટાના અનુભવી પુરુષ તરીકે મોટા આપણા સમાજમાં એમણે જે રીતે જાહેર વ્યવહાર કર્યો એમાં અને વ્યક્તિગત વ્યવહારમાં ખૂબ ભેદ લાગે, ઘણાને બહુ જ ભેદ લાગે, સામસામા છેડા લાગે. એક જગ્યા ઉપર મોટા પધારેલા ત્યારે એક બેન એમના પગ દબાવ્યા, જ્યારે જાય ત્યારે દબાવતા હતા. એ મોટાના પગ દબાવવા ગયા એટલે મોટાએ છણકો કર્યો, બાજુમાં બેસી જાઓ, શાને માટે અહીંયા પગને અડવા આવ્યા છો, બેસી જાઓ. ત્યારે ડગાઈને બેસી ગયા. બીજે દિવસે મળવા ગયા તો પેલા બેસી રહ્યા, એટલે બેનને ઉભા કરીને કે બેન આમાં મારો પગ દબાઈ આપને જરા. આ શું? કોઈને લાગે કે આ વિરોધાભાસી વર્તન છે, પણ ના, એ નથી. એમણે ખુલાસો કર્યો કે ગઈકાલે આપણે એવી જગ્યાએ હતા કે જ્યાં આગળ મારો કોઈને પરિચય નહોતો, અને મારો પરિચય જેને ન હોય એવી જગ્યા ઉપર એક સ્ત્રી જો મારા પગ દબાવે તો માણસો કેવું વિચારે? તો સમાજને આઘાત આપવાનું તો એમના મનમાં વલણ જ નથી. એવું ક્યારે ને કે આઘાત આપવો જોઈએ, સમતુલા રાખવી જોઈએ. વ્યવહાર વર્તન એની અંદર વિવેક હોવો જોઈએ. એ વિવેકની દ્રષ્ટિ એમ પણ લાગે, લોકોને શું લાગે કે આ વિરોધ છે. મોટાનામાં એ વસ્તુ નહોતી, અને એ કળવી મુશ્કેલ છે. આ સત્પુરુષની આ વાત કળવી બહુ મુશ્કેલ. એમણે પૂર્ણ પુરુષમાં એક જગ્યાએ એવું લખ્યું છે કે તમે કૂટનીતિ રાજનીતિના પ્રપંચીમાં પ્રપંચી માણસના દાવપેટને જાણી શકશો, પરંતુ પૂર્ણ પુરુષના અંતરમાં શું ચાલી રહ્યું છે અને એ કયું કામ કરવા ધારે છે એનો હેતુ તમે ક્યારેય નહીં સમજી શકો. કારણ કે એનો હેતુ એ અત્યંત ઉચ્ચ પ્રકારનો અને સૂક્ષ્મ છે, એટલે એ નહીં સમજાય. રાજનીતિજ્ઞ માણસોની અંદર એ તો ઘણા બોલે છે એમને, એમ પણ મોટાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે નડિયાદના હરિઓમ આશ્રમ ને વિશે નડિયાદમાં રહેનારી જનતાને જ ઓછો ખ્યાલ છે. કોઈને આશ્ચર્ય થશે કે આવું કેમ, પણ લોકોને જણાવવાનો ક્યારેય પણ મોટાને ધખારો જ નથી. એ જાણે છે કે પૂર્ણતાને કોઈ પ્રચારની જરૂર નથી. અહીંયા એક વખત એવું થયું હતું કે ભીખુ કાકાએ વાત કરી, આ દ્રષ્ટાંતોથી પેલી પૂર્ણતાની વાત સમજીએ છીએ. ભીખુ કાકાએ કીધું કે મોટા તમે અહીંયા આવો છો તો કેટલાય માણસો તમને મળવા માંગતા હોય, તો અમે એક જ છાપામાં જાહેર ખબર આપીએ તો કેમ? તો મોટાએ કીધું કે ભીખુ કાકા, આ સૂર્ય ઉગે છે એ જાહેર ખબર આપે છે કે હું ઉગ્યો છું, એનો કિરણ એને સ્પર્શીને લઈ આવીને રહેવાનું જ નથી, તું શું કામ ચિંતા કરે છે? આ એક વાત. મોરારજી દેસાઈ એક વખતે આશ્રમમાં
પધારવાના હતા. એવડી મોટી રાજકીય વિભૂતિ આવે, મોટાએ કહી દીધેલું કે આમાં કઈ વિશેષતા નથી, જે આવે એને અહીંયા કઈ આપણી રીતે બોલાવવાના. ઓહો આવ્યા ને એવું તો કશું જ નહીં. અને એથી ઉલટું, આ તો રાજપુરુષ હતો અને એને સન્માનવા જોઈએ એવા ધખારા તો અત્યારના આપણા બધા ઘણા ધર્મ સંપ્રદાયના માણસો બજાઈ બજાઈને કહે છે. એક બહુ મોટું સંકુલ છે જાણીતું કે જે અવારનવાર રાષ્ટ્રપતિને પણ બોલાવે છે સદભાવનાના સપ્તાહ ઉજવીને. એમાં રાષ્ટ્રપતિને એટલા માટે બોલાવે છે કે પોતાની જાહેરાત થાય, અને રાષ્ટ્રપતિ એટલા માટે આવે છે કે આટલું મોટું ઓડિયન્સ મળે એને. એ વાતની અંદર આપણે નહીં પડે, પણ રાજપુરુષને પણ તેને એ સ્થાન આપે છે. અને એથી ઉલટો પ્રસંગ, આનાથી તદ્દન વિરુદ્ધનો પ્રસંગ. હું મોટાની સાથે નવો જોડાયેલો ત્યારે એમણે એક સંદેશો કહેવડાવેલો કે હું વડોદરાની અંદર છું અને તમે મને મળવા માટે આવજો. હવે છે દિવસે જવાનું, પણ એક જ્યાં ઉતર્યા ત્યાં એ જગ્યા મેં જોયેલી નહીં અને કશી ખબર નહીં. મેં કહું વડોદરામાં તો આપણે એક બે જણને પરિચિત છે અને પૂછી લઈશું. પરંતુ હું ગુજરાત એક્સપ્રેસમાં એ વખતની નવી થયેલી વડોદરાના સ્ટેશને ઉતર્યો, એની સાથે મેં એનાઉન્સમેન્ટ સાંભળી કે અમદાવાદ આવતી આવતા રમેશ ભટ્ટ આ જગ્યા ઉપર મળે, એમને મોટા પાસે લઈ જવા માટે ગાડી ઊભી છે. હવે હું તે કોણ વિસાતમાં, ત્યાં કોઈ વિસાતમાં નથી. તેમ છતાં આ બીજો જ અનુભવ, આમ તદ્દન ઉલટો. કુંભકોણમની અંદર એક વખતે એમણે આશ્રમ શણગારેલો અને કીધેલું કે ફલાણા ભાઈ આવવાના છે, આપણે આશ્રમ શણગારવા છે. આવા સામસામા વિરોધી વર્તનની પાછળ બંને વિરોધી તત્વો સત અસતના આ બધા તત્વોનો સમન્વય એ કેવળ પૂર્ણ પુરુષ કરી શકે, એ બીજા કોઈનું કામ નથી. જ્યારે રાજકારણના માણસની વાત કરી ત્યારે એક તાજેતરમાં બનેલો એક બનાવ હું આપને કહું કે એક રાજપુરુષની સાથે મુલાકાત થઈ હતી મારે એક સમારંભમાં. તો એમણે મને કીધું, એમાં મારે હરિઓમ આશ્રમ વિશે બોલવાનું આવ્યું હતું. મને કીધેલું સંચાલકે મણિભાઈ શાહે કે મને કહે બે મિનિટમાં તમે બોલજો. મેં કહું પાંચથી છઠ્ઠું વાક્ય નહીં બોલું, ચિંતા ના કરશો. હું જે બોલેલો વાક્ય મને યાદ છે એટલે હું આપને કહી સંભળાવું છું. મેં કીધેલું કે પૂજ્યશ્રી મોટા એ આપણા જમાનાની એક વિરલ આધ્યાત્મિક વિભૂતિ છે. એમણે સ્થાપેલા હરિઓમ આશ્રમ એ ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક વિકાસના કેન્દ્રો છે. એ સ્થળનો અનુભવ લેવો એ આપણા જીવનની ધન્યતા છે. આપને સૌને સમય મળે ત્યારે ખાસ ત્યાં જવા માટે વિનંતી છે, ખાસ જવા માટે. ડાકોરજીએ જે માટે ચલો નડિયાદના કપડા અંદર એમ નહીં, ખાસ જવા માટે અને સ્થળ જોવા નહીં, એ સ્થળનો અનુભવ કરવા. પછીથી એક રાજકીય પુરુષે મને વાત કરી જમતા જમતા, મને કહે છે કે મારે આશ્રમ જવું છે. કે છે મેં કહું સાહેબ આશ્રમ બહુ આઘો છે. મને કહે કેમ કપડવંધના રસ્તે જે કીધું ને. મેં કહું ના, મેં જરા માર્મિક રીતે વાત કરી. મેં કહું ઘણો દૂર છે આશ્રમ. મેં કહે એમ કેમ કહો છો. મેં કહું આપને માટે ઘણો દૂર છે, કારણ કે આટલી મોટી જગ્યા પર આપ બિરાજમાન છો. ગુજરાતના ખૂણે ખૂણાના આદિવાસી ગામડાઓને શિક્ષિત કરવાના હેતુથી જે પુરુષે કરોડો રૂપિયાનું દાન વહેવરાવ્યું છે, એ સ્થળ જોવાની આજ સુધી તમને વિચાર પણ નથી આવ્યો. એને માટે આશ્રમ ગમે એટલો નજીક હોય તો પણ એ દૂર જ છે. અને બીજું મેં કહું કદાચ ભૂલે છું કે જશો તો ત્યાં તમારું કોઈ સ્વાગત નહીં કરે, તમને ત્યાં આવવાનું કોઈ આમંત્રણ નહીં આપે. શાહ સાહેબની વાત આવું કરું છું, નહીં કરે કોઈ અહીંયા આગળ કે શું વાત કરો છો. મેં કહું હાજી એ એવી જગ્યા છે, આ જગ્યા અનુભવવાની જગ્યા છે, જોવાની જગ્યા નથી. અહીંયા જોવા જેવું કશું જ નથી. આ જગ્યાએ તો અગરબત્તી પણ થતી નથી, અહીંયા દીવાય થતા નથી,
અહીંયા આરતીઓ ઉતરતી નથી, અહીંયા ઘંટનાદ પણ થતા નથી અને પ્રસાદ એ વેચાતો નથી. એ તો આ સુરતમાં સુરતી લોકો છે જરા, એટલે આ લોકો વ્યવસ્થા કહે છે કે પેલા જાય એટલે સાકરી આપે, અને નડિયાદમાં તો સાકરીઓ નથી હાલતા, પાણી પીવડાવી એટલું બરાબર છે પ્રેમથી. અને આ ટીકાનો અર્થ નથી મારો બરાબર, આ એક આનંદની વાત છે કે અહીંયા એવું નથી. મને બરાબર ખબર છે કે એક વખતે એક ભાઈ બે આવેલા, તે જવાની તૈયારી કરતા હતા ત્યારે ત્યાં કોઈ આશ્રમની સાથે સંકળાયેલા બીજા ભાઈએ કીધું બેસો ને, કહ્યું જવાય છે બેસો ને. એટલે મોટા કીધું કેમ ભાઈ આટલું બધું કહો છો, કયા તમારે વિભીષણનો સમય છે અને અહીંયા કે તમારું ઘર છે, તમે બેસો બેસો કહો છો, આ કેવું મતલબ શું છે આમાં? કે કોઈએ બીજાએ વચ્ચે દખલ નહીં કરવાની, એને જવું હોય તો એ પ્રેમથી જઈ શકે છે, આવવું હોય તો એ પ્રેમથી આવી શકે છે. આવા વર્તન, સામસામા વર્તન, કે જે મેં પહેલા વાત મુદ્દો કીધો ત્યાં હતો કે રાજપુરુષની કૂટનીતિને તમે જાણી શકશો, પણ આવા પુરુષોના વ્યવહારની પાછળ રહેલા ગૂઢ હેતુને આપણે બુદ્ધિથી નહીં સમજી શકીએ. કશોક ને કશોક ગૂઢ હેતુ છે, આઘાત આપવો એ પણ ગૂઢ હેતુ છે, પ્રેમથી બોલાવો તે પણ ગૂઢ હેતુ છે. ક્યારેક દેખીતી રીતે કોકને લાગે કે મોટા તો ખુશામત પણ કરે છે, એવું દેખીતું લાગે, એટલું બધું માન આપે કે બે હદ લાગે કોઈને. જેણે ખબર હશે કે નડિયાદમાં વડ ઉપર દશેરાને દિવસે ધજા ચડાવવામાં આવતી હતી, હમણાંથી એ બંધ થયું છે. ધજા ચડે છે પણ ધજાનો સમારંભ થતો નહીં હોય છે, થાય છે એમ લો મને ખબર નહીં. હમણાંથી પાછો મારો સ્ટ્રીમ જરા સુરત બાજુ વધી ગયો એટલે ભૂલી ગયો. આ સુરતના લોકો એવું આકર્ષણ કરી દીધું, એક વાત ના પૂછ્યો, મોહિત થઈ ગયો છું હું, ખરેખર માફ કરજો. સુરતમાં જરા મને મોહ વધી ગયો હોય એટલે આ નટુ કાકાએ કીધું ને કે ખુરશીનો મોહ ને માઇકનો મોહ જબરો જે વાત કરી છે. મને કહ્યું કે હવે આપણે, મેં જીણા કાકાને એના બધાને વાત કરી દીધી, મેં કહું હવે કોઈ પણ માણસના પ્રસંગમાં મને બોલાવશો જ નહીં, કેટલી વાર આયા એ કરી અહીંયા, હવે એકલું હરિવાણી સંભાળ્યા કરીશું. ચાલો એ વાત આડ વાત છે, એમાં નહીં જઈએ. એ પ્રસંગ બહુ સારો છે કે ત્યાં ધજા ચડાવવામાં આવે. મોટાની હયાતી વખતે ત્યાં ચવાણું ને ચા બધાને આપવામાં આવે, તે બિલોદરા ને આસપાસના ગામમાંથી બધા માણસો આવે. હવે ત્યાંની વસ્તી કેવી છે એનો એક જ લીટીની અંદર ઉલ્લેખ કરો તો એટલો કરાય કે જે બધો આસપાસનો ઉતાર છે તે જ ત્યાં છે. ચોરી કરનારા આ ને તેને મારી નાખનારા બધા એવી જ ટાઈપના માણસો, તે મોટા બધાને ભેગા કરે, બહુ મજાનું દ્રશ્ય હતું એમ. અને એ પછી સોમા કાકાને કે કોઈને કહે કે ભાઈ ભજન ગાઓ, તે ભજન ગવડાવે. અને એ વખતે એમના જે ગુરુ આવ્યા હોય એ લોકોના ગુરુ, તે મોટા એમને પોતાની જોડે બેસાડે. પેલા બહુ સંકોચ પામે કે ના ના અરે હોય કે તમારે અહીંયા બેસવું પડે, અત્યારે તો તમે ગુરુ છો. ગયે પછી ભજન થાય, એ ભજન સરસ ભજન થાય ગામઠી ભાષામાં, ચમ રહીએ ગરુવાના ચમ રહીએ, બહુ મજેથી ગાય. અને પછી દજા ચડાવતા પહેલા મોટાનું પછી ચરોતરી, અસલ ચરોતરી વાણીમાં ભાષણ શરૂ થાય, ગાળો દઈને જો મારી હાવ ના હો, સમજી લેજો આ વાત, સાંભળી લેજો, આ આશ્રમ પર ધજા ચડાવો છો એનો અર્થ એ છે કે આને સાચવવાની જવાબદારી તમારી છે, આમાંથી એક જો વાસણ પણ ગયું તો તમારું આવી બનવાનું છે, સમજો છો તમારું શું, એમ કરીને એને જવાબદાર બનાવી દે અને પેલાની પાસે ધજા ચડાવે. હવે આને તમે એમ કહેશો કે આ પૂર્ણ પુરુષની આમાં કઈ લાક્ષણિકતા હશે, આ લાક્ષણિકતા ઉપરાંત એનો વ્યવહારમાં વિવેક છે કે જે સ્થાન પર બેઠા છીએ એ સ્થાનની જાળવણી ત્યાંના સ્થાનિક માણસોને જવાબદાર બનાવીને આપી હોય. આ એક બહુ કુને છે, ઘણા ઊંચા ઊંચા વ્યવસ્થાપકોને આની ખબર નથી પડતી કેવી રીતે એનો સુમેળ કરવો. એ શરૂઆતના આશ્રમના દિવસોમાં નડિયાદની અંદર તો એટલો બધો ભય હતો, એક વખત એવો પણ એક જણે વિચાર મૂક્યો કે આપણે એક વોચમેન મૂકીએ અહીંયા આગળ, એક રખેવાળ. તો મોટાની પાસે દરખાસ્ત કહી, જુઓ આ બીજા છેડાનો પ્રસંગ. મોટાએ કીધું કે આ આશ્રમ સાચવવા માટે જો પગારદાર રખેવાળ રાખવો પડે તો આપણે મરી જવું જોઈએ, આ રખાય જ નહીં કે જાય, એવો વિચાર કેમ આવે છે? આપણે શું કરવાના નક્કી કરો, બબે કલાક જાગીશું, ચલો લાવો દંડો,
પહેલા બે કલાક મારા આખા આશ્રમના આંટો માર્યા કરીશ. આ શું અર્થ એવો નથી? એક બાજુ પરથી પેલા લોકોને સાચવવાની જવાબદારી સોંપે છે, આ તમારો જ આશ્રમ છે એમ માનીને, અને બીજી બાજુ પર રખેવાળ મૂકવાની ના પાડે છે. દેખીતી રીતે વિરોધ લાગતી આ ઘટનાની પાછળ બહુ ઊંચામાં ઊંચો સમન્વય છે. બે પ્રકારનો સમન્વય છે કે જે નીચેની કોમ છે એને એક મનુષ્ય તરીકેનો મહિમા આપવામાં આવે છે, એની શક્તિઓને રચના આપવામાં આવે છે, એની શક્તિઓને ઈશ્વરાભિમુખ કરવામાં આવે છે, અને બીજી બાજુ પર આપણામાં રહેલી ભીરુતા બીકણપણું એ ખંખેરી નાખવામાં આવે છે કે આપણે મૂકેલી વસ્તુ જો આપણે સાચવી ના શકતા હોઈએ તો એ ના મરદાય છે, એ નહીં ચાલે. મોટાનું પૂર્ણ રૂપનું આની અંદર આછી આછી ઝાંખી થાય છે. આ પૂર્ણ રૂપની આ વ્યવહારની વાત છે, આશ્રમના વ્યવહારની વાત છે. વ્યક્તિગત વ્યવહારોમાં પણ પુષ્કળ પ્રમાણમાં એવી એમની એડજસ્ટમેન્ટ લાગે કે આ પુરુષ કેવી વાત કરે છે, તદ્દન બે છેડાની વાત. એક જણના મોટાએ લગ્ન કરાવી આપ્યા બીજી વખતના. એ ભાઈએ એમ કીધું હતું કે મોટાએ મારી પત્ની ગુજરી ગઈ છે, બે ત્રણ નાના બાળકો છે, પણ તમને સાચા દિલથી કહું કે મારાથી સ્ત્રી વિના રહેવાશે નહીં. મોટા કહે તો સારી વાત કહેવાય, સાચા દિલથી વાત કરી એટલે તારે પરણવું જોઈએ ભાઈ, છોકરી પસંદ કરી લાય. એટલે મોટા તમે લગ્ન કરાવી આપશો? કે જરૂર કરાવી આપીશ. મોટાએ લગ્ન કરાવ્યા. એના લગ્ન થયા પછીથી વંકાઈ ગયું બંનેનું, હારી બેઠે. પેલા ભાઈએ ફરી વાર કીધું કે મોટા આ તો મુશ્કેલી મૂકી ગયો, આ તો બને એવું નથી. મોટાએ કીધું કે બરાબર, નંબર જોઈને જોડું પસંદ કર્યું કે એમને જ પગ મૂકી દેલો, આ ડંખવા કેમ માંડ્યું તરત ને તરત? પછી એને બધી વિગત સમજાવી કે છે કે બહુ પજવે છે ને, છોકરાઓને હેરાન કરે છે અને બધું. એટલે જુઓ ભાઈ, એક તો બીજી વખત પરણ્યા, બીજું કે પૈસાદાર ઘરની છોકરી, એકની એક છોકરી, ભણેલી ગણેલી છોકરી લીધી, આટલું બધું લીધું તો પેલું એનું સહન કરો, બીજું શું, બીજું વધારે શું કરીએ? પેલો ત્રાસ થઈ ગયો તારે કીધું કે હવે તો મોટા માંથી ખમાતું નથી, તો કે છૂટા પડી જવાનું. એટલે તમે કરાવી આપો કે છે, તમે જુઓ આ વાત ખરેખર વાત કહું છું. અમારા મિત્ર વિષ્ણુભાઈની વાત છે, ખુલ્લા નામથી કહી દઉં, એટલે એમ ના થાય કે મેં ઉપજાઈ કાઢેલી વાત છે. તો મોટાએ કીધું કે ભાઈ કરીએ આપણે. ને મોટાએ એ વખતના વાઇસ ચાન્સેલર ઈશ્વરભાઈની લાગવગ અને મદદથી એટલી બધી કુનેહપૂર્વક બંનેની વચ્ચે સદભાવ જળવાઈ રહે એ રીતે બંને જણને છૂટા પાડી દીધા. એ મોટા કેટલીક વખતે મારે સદભાગ્ય કે અમુક અમુક વાતો કરે, મારા એ મિત્ર પછી મને એક વખતે કીધું કે આમના પેલા એક સેક્રેટરી છે બેન, એમને ત્યાં એમની બહુ અંગત મદદ કરે છે. વાહ, એટલે કદાચ એમની હાથે લગ્ન કરે ખરા કે જો, મને એવું લાગે છે. તારી મેં કહું ત્રીજી વખતના લગ્ન એની વાત તો આટલું તો આમ. પછી મને કે એક વાત ખાસ કહું કે જો એ લગ્ન કરવામાં તારી મદદ માગે તો તું ના ના પાડતો. મેં કહું સારું, જ્યારે આવશે ત્યાંની વાત ત્યારે. એમણે તો એવું કીધું કે મારી પાસે આવીને મારા મિત્રે કે આપણે એને ઉઠાવી જ લાવવાની છે, કે અહીંયા તમે મારી જોડે ચલો. અરે યાર, મેં કહું આ ક્યાં પંચાયત કરવાની, એના ફાધર મધર ના પાડે. મેં કોઈક રીતે સેટલ કરો, આવું બધું નહીં થાય. મેં કહું મને મોટાએ કીધું એનું આઈશ કરો, મદદ કરીશ, પરંતુ આપણે આમાં કંઈક વિચાર કરવો પડશે. એના ફાધરને મળીએ, જરા વાતચીત કરીએ. એટલે ફાધરે એમ કીધું કે ભાઈ અમે સમાજની રીતે આ લગ્ન ન કરાવી આપી શકીએ, ગમે તેમ હોય તો પણ તમે એગ્રીમેન્ટ વગેરે જે કરવું એ કરો. તો એ એગ્રીમેન્ટ કરે બે જણ તો સાક્ષી તો મારે જ રહેવું પડે, બીજા કોઈ સાક્ષી તો ના પાડે. એમ કહું ચાલો થઈશું આપણે તો પતાવી આવીએ જઈને. અમે તો એમને ત્યાં જઈ અને જે કંઈ વિધિ કરવાની, વિધિમાં શું સંયોજ કરવાની, લઈને અમે તો પેલાને આવ્યા. ત્યાર પછી તો ઘણો મોટો બળવો થયો, ઘણું બધું થયું, એ વાત જુદી છે. પણ આમાં મને વિચારે આવે કે
આ પૂર્ણ પુરુષને આ બધી ભાંજગઢમાં પરવાની ક્યાં જરૂર હતી? આ બધામાં ક્યાં? પણ આ બધામાં ક્યાં નહીં, આ બધામાં એની પૂર્ણતાનું જે અવતરણ થાય છે અને જે જે જીવો એના નિમિત્તો છે એની સાથે સંકળાય છે. મારો તો આશય બીજો કશો જ નહીં કે એટલું કરવું એટલા જ પૂરતું, બાકી પરણે તો શું, મને તો એવી બધી પડી હતી નહીં. પણ એમણે મેં જોયું કે બધાથી વિરુદ્ધ કે જુદી જ રીતે વર્તે છે, એ તો બીજો માણસ તો ધમકાઈ નાખે. એથી જ ઉલટું આવો જ એક બનાવ બન્યો હતો બીજો. એક જણની પત્ની ગુજરી ગયા અને પેલા ભાઈએ જઈને એમ કીધું આશ્રમમાં જઈને મોટાને, એ મોટા એની સાથે સંકળાયેલા, તો એણે કીધું કે મારા છોકરા બે નાના છે મોટા, એટલે કે મારે લગ્ન કરવા પડશે. ત્યારે મોટા ભભૂકી ઉઠ્યા, મારી સામે સલાહ વાત ના કરીશ આવી ખરાબ વાત, છોકરાને ખાતે તું પરણવા માંગે છે, તું એમ કેમ નથી કહેતો કે તારો વિષય પકડ્યો નથી રહેતો માટે મારે પરણવું છે, છોકરાઓનો વાંક કાઢે છે, ખખડાઈ નાખ્યો. જો ત્યાં ના પાડે છે, શેને ના પાડે છે? દંભને ના પાડે છે. જે દંભનો પડદો છે ના જોઈએ, નિખાલસ થઈ જાઓ. ખુલ્લે દિલે વાત કરી તો પેલાને છૂટ આપી દીધી. આ બધી બિલીફ્સ છે, આપણી બધી માન્યતાઓ. કોઈ કહે કે આવું થતું હશે તો એ થાય, એ પૂર્ણ પુરુષ જ કરી શકે, બીજા નીતિવાળા જે સાધુ મહાત્મા હોય ના કરે કે નહીં એસા નહીં હોગા. એક વખત સુરતના આશ્રમમાં હું નામ નહીં દઉં, કોઈને મોટા એક સાધુએ આવીને કીધું કે અમારી કુછ ગલતી હો ગઈ હૈ કિસ ઔરત કે સાથ, હમારે શાદી ઉસકે સાથ આપ બના દીજીએ. તો મોટાએ કીધું હું સાધુઓને પરણાવતો નથી, તમે જુઓ કેટલી અદભુત રીતે આખી વાતને ઉપાડી લીધી. એ તો કે અમારે શું, તમે તો અહીંયા આગળ આશ્રમમાં લગ્ન કરાવો છો, અમારે કરાવી દો. એટલે ભાઈ હું સાધુઓને પરણાવતો નથી. એક લગ્ન પ્રસંગમાં તદ્દન ઉલટી વસ્તુ થઈ હતી. માન્યતાઓની વાત છે, આપણા ખ્યાલો કોઈ જગ્યા ઉપર કામ ના લાગે એવા બધા પ્રસંગો છે. હરિઓમ આશ્રમમાં લગ્ન ગોઠવાયેલા, અને કદાચ આ પ્રસંગ મેં કીધો કે નહીં ખબર નહીં, અને લગ્નની અંદર લગ્ન વિધિ થવાની હતી એ પહેલા જ એ કન્યા એના ઋતુ ધર્મમાં આવી ગઈ. એટલે એ બહુ આપણે તો બધું પાપ પાપ ગણીએ આને, અને એ સંસ્કારો પડેલા હોય. છોકરી ગભરાઈ ગઈ, મારી સાથે એનો પરિવાર એનો નિકટનો પરિચય, એટલે મને કીધું કે આવું થયું છે, હવે શું થશે, શું કરીશું. મેં કહું આપણે કંઈ ચિંતા નહીં કરવાની, મોટાને કહી દો જે કે એમ કરવાનું. તે મોટાની પાસે લઈ ગયા, તે મોટાએ કીધું કે એમાં કંઈ શું નહીં ગયા, એમાં શું વાંધો જ ગયા. એટલે પેલા કે પાપ ગણાય ને કેવી રીતે, કે તને શરદી થઈ હોત ને છીંક આવીને નાકમાંથી લીટ નીકળ્યું હોત તો આપણે બંધ રાખાતા પ્રોગ્રામ? આટલી વાતમાં સમજી જવાનું, બોલો કશો વાંધો નહીં. લગ્ન મોટાએ જાતે જ કરાવ્યા આરામથી. પછીની સમસ્યા ઉભી હતી તો મોટા જ ઉકેલી શકે. હા, પરણીને સાસરે જવાનું આવે, એ જ દિવસે જવાનું થયું. હવે એનો ગાળો કેવી રીતે પાડી દેવો? તો મોટાએ બહુ જ ગુનેથી વરપક્ષના માતા પિતાની પાસે બોલાવી અને એમ કીધું કે દીકરી તો પરણાવી છે તમને, તમારે ત્યાં જ હોવી જોઈએ, પણ એક અમારે નાની સરખી વાત બાકી રહી ગઈ છે, જો તમે અમને સંમતિ આપો તો અમે 4-6 દાડા પછી તમને મોકલી આપીશું તમારે ત્યાંથી. વાંધો છે તમને? પૂછવાની રીત જુઓ, વાંધો છે તમને? કોણ કે ગામ મને વાંધો છે? મોટા પુસ્તર કોણ કે? ના ના ના, કશો વાંધો નથી, તમે જેમ કહો તેમ. આખો પ્રશ્ન ઉકલી ગયો. પણ આ પ્રશ્નની અંદર આપણા મનની અંદર જડ ઘાલી ગયેલી વાતો કે આ પાપ આ પુણ્ય આ દ્વંદ્વ છે, આ બધા જોડકા, આ પાપ આ પુણ્ય, એ અહીંયા કશું જ નથી. પૂર્ણ પુરુષની પાસે, એની પાસે કંઈ નથી. એના નિષેધો અને એની માન્યતાઓની જેમ આપણાથી વર્તાય નહીં, આ બી ધ્યાન રાખવા જેવું છે. કોઈ પાછા આવ્યા ખેલ ના કરે. હા, એક જગ્યાએ એવું થયું હતું કે મોટાએ ખખડાઈને કાગળ લખ્યો હતો કે આમ તમે લપસની જગ્યા ઉપર નાચવાનું કેમ શરૂ કર્યું, ભાન પડે છે? એમ કે સ્ત્રીઓની સાથે તમને નિર્ભય બનવાની છૂટ આપી હતી, એનો સંગ વારે વારે કરવાની છૂટ નહોતી આપી. ચોખ્ખું કાગળ મળ્યું, બહુ સખત કાગળ લખ્યો છે. હવે એ હમણાં એક વખત પ્રગટ કરીશું અમારી હરિવાણીમાં, હજુ પ્રગટ તો બહુ સરસ કાગળ છે.
તો મતલબ એ છે કે એ જેને જે રસ્તો બતાવે તે જ એને માટે યોગ્ય, બીજા એનું અનુકરણ ના થાય. એ મહેરબાની કરીને આપણે બહુ સાવધાન રહેવાનું છે. ઘણા લોકો એવા પ્રકારનું આપણે બોલતા થઈ જાય છે, ઘણી વાર બોલીએ છીએ ખરા, મોટાના ઘણા વાક્યો એમને પોપટલાલની જેમ ઘણા લોકો બોલે છે. મારા જેવો કોઈક વાર બોલતો હશે. હમણાં મને એક બે ભાઈ મળ્યા હતા, મને કે આ તો મથવાનો માર્ગ છે. મેં કહ્યું કયો માર્ગ મથવાનો છે, સ્પષ્ટતા તો કરો. એમને બોલ્યા કરો. મોટાએ કહ્યું છે કે મથવા, પણ શું મથવું એટલે શું, શું કરવાનું મથવાનું એટલે કે એ ખબર નથી. એટલે મેં કહું તમારો વાંક નથી, આવું બધા કરતા હતા. આ હું મોટાની પાસે આવું જ બોલતો હતો પહેલા, કે ચેતનાનું રૂપાંતર કરી આપો. ને મેં એવું પૂછ્યું એકવાર એમને, મને કહે કે કંઈ છે મગજમાં ઠેકાણું, આ શું પૂછો છો એની ખબર છે? પછી ખબર પડી કે હું તો આનો એક કે અર્થ જ સમજતો નથી, એમને જ બોલું છું. તો આવા પરસ્પર વિરોધી વલણો વ્યક્ત કરતો હોય આવો પૂર્ણ પુરુષ, ત્યારે એને કેવી રીતે ઓળખી શકાય ન હોય. એટલે મોટાએ ખાસ કીધું કે મહેરબાની કરીને અમને કોઈ લેબલ ન લગાડશું. આ બહુ છેલ્લી ને બારીક વાત છે. અમને કોઈ જાતનું લેબલ ના લગાડશો, અમને સંત પણ ના કહેશો, અમને મહાત્મા પણ ના કહેશો, અમને મહારાજ બી ના કહેશો, કશું જ ના કહેશો. અમે કશું જ નથી. અમે કશું નથી એટલે અમે શૂન્ય છીએ, અને અમે શૂન્ય છીએ એટલે અમે અનંત છીએ. તમે કેવી રીતે કહી શકશો કે આ સંત પુરુષ છે? આમ પગલા પાડો અમારે ત્યાં મોટા ઘણા, એ વખત મોટા બધા સમાજમાં ફરે તો મોટા, તમે અમારે ત્યાં પગલા પાડો. એટલે કે પગલા પાડવાથી કશા દળદળ ફીટે નહીં, ચાલો મને જે કરતો હોય તો કરે, કે તમે અમારે ત્યાં આવો. એ વાત બોલ, કહે છે પગલા પાડવાની વાત છોડી દે. ભાષા આપણી એવી હોય છે ઘણા કે મારી ઝૂંપડીને પાવન કરો. એક અધિકારી સાહેબને ત્યાં ગયેલા ત્યારે મોટાએ કીધું કે અમારી ઝૂંપડી પાવન થઈ મોટા આજે. એટલે કે જો હિન્દુસ્તાનમાં આને ઝૂંપડી કહેવાતી હોય તો હું બહુ રાજી થઈ ગયા, બધી ઝૂંપડીઓ ઓળખી થઈ જાય. ગઈ આપણે બોલીએ છીએ ભાઈ કે આપના જેવા સંતના પગલા મારે ત્યાં પડ્યા, તો એ કે હું ધન્ય થઈ ગયો. એટલે કે તમે કેવી રીતે જાણ્યું કે હું સંત છું? એટલે કહે કે ના આપ સંત, કારણ કે ખબર જ ના પડે. આ અસાધારણ માણસ નો તો હું કે ગુજરાત રાજ્યની અંદર અવલ અધિકારી હતા, બહુ મોટા હોદ્દા ઉપર હતા એક જગ્યા ઉપર. ભાઈ કહે કે ના ના આપ સંત તરીકે ખ્યાતિ તો પામ્યા છો ને, કે અમારી ખ્યાતિ વિશે વિચાર ના કરશો સાહેબ, અમે અહીંયા તમારા સોફા ઉપર ઉભા ઉભા પેશાબ કરીશું ભાઈ હમણાં થોડીક વાર પછી, તો તમે શું કહેશો અમને? કાઢી જ મૂકશો ને? હવે આ કોણ બોલી શકે? વિચારી જુઓ તમે, આ ભાષા કોણ બોલી શકે? પહેલી જ વખત ગયેલા અને બહુ જ સરસ માણસ છે ત્યાં. પેલા તો આખું ફેમિલી ઘા થઈ ગયું કે આ શું બોલે. તોય પણ પછી સોફિસ્ટિકેશન વાળા આપણે બધા કહેતા, અમુક રીતે ચૂપચાપ પછી બેસી જઈએ. એવામાં એક ફેમિલી આવી, અમે એક નાનો છોકરો હતો ત્યાંની સાથે મોટા ગમત કરતા હતા. પછી એને પૂછ્યું છોકરાને કે અલગ કે મારે તો એકી કરવા જવું જ કે યાર. છોકરો કે જાવ એમાં કે મને શું કામ કહો છો? છોકરો નાનો છોકરો વાત કરે, એટલે કે ઊભા ઊભા કરું કે બેસીને કરું? પેલા આટલા બધા માણસો બેઠે છે ત્યાં આની વાત, એટલે કે મોટા બેસીને કરજો કહે છે. કે સારું ભાઈ અમને આ કેમ કરવાના. અમે પેલી એમની પાસે રાખતા હતા એક કમોડ. ભાઈ બધાને કીધું કે ભાઈ તમને કોઈ વાંધો નથી ને હું અહીંયા બેસીને પેશાબ કરું તો? આ બિહેવિયર, આ વર્તણૂક આપણા સમાજને અભદ્ર લાગે. એને એમ થાય કે આ વિચિત્ર વર્તન છે. મને લાગે છે કે ડાકોરના ઉત્સવ વખતે મોટાની અવધૂતિ દશાના પ્રસંગો કહેતા કહેતા મેં એક પ્રસંગ કીધેલો, એથી એક સ્વજન શ્રોતાને ખરાબ લાગી ગયું હતું. તે મારા પર કાગળ લખેલો કે મોટા કહે છે આવું બીભત્સ વર્તન જાહેરમાં અસભ્ય વર્તન અભદ્ર વર્તન કરે જ નહીં, તમે ગપ્પા માર્યા અહીંયા. એટલે પછી મારે તેનો કોઈ ખુલાસો, મારી પાસે આધાર કે પુરાવો હતો નહીં, એટલે મેં કીધું નહીં. પણ મેં કહું મોટાને આથી પણ જુદી રીતે વર્તતા મેં જોયેલા છે. પણ એવી વસ્તુઓ છે કે જે હું બધે કહી શકતો નથી.
પરંતુ પ્રસંગ ગમે તે હોય તો એનું તાત્પર્ય શું છે તે જોવાનું છે, એનું હાર્દ શું છે તે સમજવાનું છે. પ્રસંગને બાજુ પર મૂકી દો. મોટા વાત વારે વારે કરતા હતા અમને ડુમસમાં, છ દિવસ આજ સમજાય ગયા કે તમે હાર્દ સમજો, વિગતમાં ના ઉતરી જશો. વિગતો એવી છે કે જે તમારી અક્કલમાં નહીં ઉતરે. આમ કે મોટા કે સમાજમાં અંધશ્રદ્ધા વહેમ આ બધી વસ્તુઓને કાઢીને કશું જ છે નહીં, આ બધું બોલશે જાહેરમાં. પણ જ્યારે જે વ્યક્તિને જેની જરૂર હોય તેને તે વ્યક્તિનો તેને આશ્રય આપશે, એની શક્તિનું પરિણામ છે, એ બીજા કોઈથી નહીં થઈ શકે. કોઈકને એ કાંડા ઉપર દોરો પણ બાંધી આપશે કે લે ચાલ જા પતી જશે તારું કામ. કોક છોકરાના વાળ ઉતારીને બે લટની બે પોટલીઓ કરી આપશે અને એક લટની પોટલી માટે એને એમ કહેશે કે કોઈ બીમાર પડે ત્યારે તારા ઉશિકા નીચે મૂકીને હોઈ રહેજે. કોઈને એમ થાય કે આટલો પરમ પુરુષ આવી બધી બાબતોમાં માનતો છે કે જે પેલી રજસ્વલા થતી છોકરીને લગ્ન કરાવી આપે છે. એક જણના લગ્ન કાળી ચૌદશને દિવસે કરવાનું કહ્યું હતું કે સારામાં સારું મુહૂર્ત છે કે જ્યાં કાળી ચૌદશ, કારણ કે તો મા કાળીનો દિવસ છે કે ઉત્તમ પ્રકારની શક્તિ પ્રગટ થાય. કે કર કે લગ્ન તમે જુઓ એ આની અંદર પાછા પડે છે. આ શું છે? આજની તારીખની અંદર પણ એ વ્યક્તિ ભણેલી ગણેલી હોય છતાં પણ એ રીતે વર્તે છે. આમ બધી રીતે સાયન્ટિફિક આઉટલુકમાં છે છતાં પણ આ શું છે? એની પાછળ એના શબ્દની શક્તિ રહેલી છે, એની ક્રિયાનું હાર્દ, એનું કયું માનવામાં છે. આ વાત બહુ જ બારીકાઈથી આપણે પકડવી પડશે. એની કોઈ પણ ક્રિયાને બહારથી પકડવી નહીં, નહીતર તો આપણે થાપ ખાઈ જઈશું. એ મેં પહેલા કીધું તેમ કે એ બોલે તેવું આપણાથી બોલાશે પણ નહીં, તો પછી એ કરે એવું આપણાથી થાય જ કેવી રીતે? આમે કેવી રીતે થાય? એ કરવું બહુ જ મુશ્કેલ છે. સાવ નાની નાની વાત હોય તો પણ મોટાની એક જે સાધારણ જે ગુરુ આપણે જે ધર્મ સ્થાપકો છે એના બંધિયારપણાથી તદ્દન જુદી રીતે વર્તનારા માણસ. એમણે કોઈને એમ નહીં કીધું બધાને કે તું હરિઓમ હરિઓમ બોલ, કહેવાય એવું કીધું કે તું હરિઓમ બોલજે તો ઠીક વાત છે. એક જણને વાઈ આવતી હતી, આ મંત્રની બાબતનું વિરોધી પણ હું બતાવું છું. એક જણને વાઈ આવતી હતી, અમારા એજી ભટ્ટ સાહેબના જમાઈની વાત છે. તે મોટાને ફેફરું થયેલું એટલે મટી ગયેલું, એટલે બધાને એમ થાય કે આપણે અમને કંઈ કહીએ ને મોટા કે અચ્છા હો જાયગા અને પતી જાય. તે છેક છેલ્લા નીકળતા પેલા ભાઈએ સંકોચ પામતા કીધું કે મોટા મને આ વાઈ આવે છે અને હું તો બહુ હેરાન થઈ જઉં છું. એટલે એમાં શું કઈ મને આવતી હતી કઈ અને મટી ગઈ ભગવાનનું નામ લેવાથી. દેખે કે હું ભગવાનનું નામ શું ભગવાનનું નામ દઉં? એટલે એમ કર કે છે કે તારે દેવાશે ને મોઢેથી, કારણ કે પેલી વહી આવે છે ને એટલે તું નમઃ શિવાય લખ્યા કર. આજે લહેરથી એ આનંદજી એનું પોતાનું જીવન ગુજારી સરસ નોકરી પૂરી કરી રિટાયર થયા છે. હમણાં ચાર દિવસ ઉપર આવીને હરિવાણીને 501 રૂપિયાની ભેટ આપવા આવેલા. મેં કેમ આવ્યા કે આજ મને એકાએક યાદ આવી ગયું કે મોટાએ મને કેટલો બધો સાજો રાખ્યો છેક સુધી. એક બેન જૈન ટ્રેડિશનમાં નમો ઓરી અંતાણમથી બીજું કશું બોલે નહીં, એને ઘેર મોટા સામે ચાલીને પધારેલા, એમને પાસે બોલાવીને મોટાએ પહેલું એ જ કીધું કે તમારે તો નવકાર મંત્ર જ બોલવાનો નમો ઓરી અંતાણમાં જ. સાંપ્રદાયિકતાની સેન્સ નથી પણ સર્વમાં એકત્વ રહેલું છે એ પ્રકારના અનુભવને કારણે કહે છે. નહીંતર તો એક જ વાતને પકડી રાખે કે જો ખબરદાર બીજું બોલ્યો તો, કારણ કે ક્યાંક પછી ગુરુ તો મારતા હોય છે જો બીજો શબ્દ બોલે તો. એવા પ્રકારના એક ગુરુને હું મળેલો કે જે સાવરણી ઊંધી પકડી અને એના ચેલાને મારતો હતો. મંત્ર કે આરે કેમ આટલું બધું મારે છે? એટલે કે આરો મેં બતાવેલો જ મંત્ર બોલતો ને બીજો બોલે છે એ જોડી નાખ્યો તને બોલો. અમદાવાદની અંદર ખરેખર મારી નજરે જોયેલી વાત છે. અહીંયા નહીં, તાત્પર્ય એ છે કે આ બધું એક જ છે અને એના બીઈંગમાં એના સંસ્કારમાં જે શબ્દ પડ્યો છે
ત્યાંથી જ એને ઉઠાવ મળવાનો છે, એ એનું તાત્પર્ય છે. બહારનો માણસ બેઠો હોય તો કહે કે આ મોટા તો બધાને જુદું જુદું કહે છે. એક જણને કીધેલું કે તમે શ્રી કૃષ્ણ શરણમમાં એટલું જ બોલજો, બીજું કંઈ બોલશો જ નહીં. કોકને કીધું કે કૃષ્ણ કૃષ્ણ બોલ્યા કરજો, ચાલશે. એક વખતે એક ભાઈએ એવી ટીકા કરી પોતાની પાસે આવીને, આ શબ્દની વાત કે કૃષ્ણમૂર્તિ જપને વિરુદ્ધમાં છે, એ નથી કે જપની વાત નથી કરતા. એ કહે કે ખીટી ખીટી બોલો કે રામ રામ બોલો, એ સરખું જ છે કહે છે. એ મોટાને પૂછ્યું એવું, એટલે કે આ બરાબર છે? એટલે કહે છે કે જો કોઈ અનુભવી પુરુષ ખીટી ખીટી બોલવાનું કહે તો એ ખીટી ચેતન શબ્દ થઈ જાય, પણ તમે તમારી મેળે કોઈ પણ ભગવાનનું નામ લેવા બદલે તમારી બૈરીનું નામ દે દે કરો તો તમે બૈરી બની જાઓ, એ તમે સમજી રાખજો. મતલબ આ છે આમાં કે ચેતન પુરુષે જો એ શબ્દ આપ્યો હોય તો એ મંત્ર બની જાય છે, પછી એ શબ્દના અર્થ નહીં જોવાના. તો મોટાએ આવી રીતે ભિન્ન ભિન્ન વ્યક્તિઓને જુદી જુદી રીતે આ સંસ્કારો આપેલા છે. હવે જ્યારે મોટાએ પૂર્ણ પુરુષના સૌથી છેલ્લા પેરેગ્રાફમાં લખેલી વાત એ આવે છે, વચમાં એવું એક જગ્યાએ દાખલો આપ્યો કે હીરો હોય હીરો, એને કોઈ બટાકાનો વેપારી મૂલવવા જાય તો એ હીરાની પરખ કરી શકે નહીં. એવી રીતે પૂર્ણ પુરુષની પરખ કોઈ પણ માણસથી થઈ શકશે નહીં. એનું વર્ણન કરવું હોય તો વેદોને વિશે, પરમાત્માને વિશે વેદોમાં જે કહ્યું છે એ એક જ વાક્ય બોલાય, અને તે એ કે ન ઇતિ ન ઇતિ. મેં જે આ વાત કરી એ જરાય પૂરતી નથી. મોટાના સમગ્ર પરમ પુરુષ પૂર્ણ પુરુષના પ્રાગટ્યના સૌથી નાનામાં નાના અને મારા પક્ષે અજ્ઞાનમૂલક ભાગનું આછો સરખો સ્પર્શ છે, બાકી એ સ્પર્શી શકાય નહીં. મને એ વાતની ઘણી મૂંઝવણ પણ હતી કે આટલા બધા પ્રેમાળ સમુદાયની આગળ આ વાત પૂરેપૂરી થઈ નહીં શકે, એમ છતાં આપે સૌએ અત્યંત ધીરજથી પ્રેમથી મોટાનું આ ગાન સાંભળ્યું એ બદલ આપનો સૌનો ખૂબ આભાર માનું છું. મોટાના પ્રત્યે સમર્પણ ભાવથી આ બોલાયેલું હું અર્પિત કરું છું, અને આ જગ્યાએ મારે કહેવાનું હું પૂરું કરું છું. સુરતના અને મોટાના સૌ સ્વજનોએ મોટાના પ્રત્યેના પ્રેમને જ કારણે મારા પ્રત્યે અત્યંત સ્નેહાદર વ્યક્ત કર્યો છે, એ બદલ હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અને એક પ્રાર્થના કરું છું આપને સૌને કે કૃપા કરીને મોટાની સરખામણી કોઈની સાથે ના થવા દેશો. મોટા અનુપમ છે, અજોડ છે, અનંત છે, અપરિમેય છે. મોટાથી કોઈ મોટું નથી, મોટાનું કોઈ સમોડું નથી. મને બહુ સંકોચ થઈ જાય છે ઘણી વાર. આપણી પગે લાગવાની ઘણી પ્રથાઓ માણસને બહુ મુશ્કેલીમાં મૂકી દે છે. હું ઘણાના જેને ઘેર જો એને સમજાવું છું કે ભાઈ આપણે બે હાથ જોડીને એકબીજાને એટલા માટે પ્રણામ કરીએ છીએ કે તમારી અંદર હું મોટાને જોઉં છું, તમે મારામાં મોટા રહેજો. આપણે નમસ્કાર મંત્ર, ચરણનો સ્પર્શ તો પરમ પુરુષનો હોય, ધન્યતાનો હોય, નહીતર મોટી ઘણી ભ્રમણાઓ ફેલાઈ જાય. એટલે આપને સૌને પ્રાર્થના છે કે આપના હૃદયનો ભાવ મોટાએ શીખવ્યો છે તેવા વિવેકમાં રાખવો, જેથી કરીને આપણું આપણાથી બીજાનું પતન ના થઈ જાય. મને આજે બહુ જ શરમ આવી ગઈ, એક વયોવૃદ્ધ છેક મારા પગને અડી ગયા. અરે ભાઈ સાહેબ, આ ક્યાં જઈએ અમે? કૃપા કરીને આવું નહીં કરશો, કારણ કે કોઈ પાત્રતા જ નથી. હું તો તમારા બધાના કરતા પણ મારા મનને ખબર છે કે શું છું. એટલે આપને સૌને મારી પ્રાર્થના છે કે એટલું આપણે સાચવું પરસ્પર બધાને માટે, નહીતર બીજાને પણ મુશ્કેલી પડી જાય.